गणपतये नमः। ॐ ऐं सरस्वत्यै नमः। वाणीं स्मरामि मनसा वचसं विभूत्यै। आख्यान पर्वमा आप सौ दर्शक मित्रों स्वागत अने सौने वंदन। कृष्ण चरित्र ए सौना चित्त में एक स्थायी भाव तरीके विरसे छे। एमाय एमनी बाल लीला नु आकर्षण आपने विशेष रहे छे। ए आपना देशनी ज विशेषता छे के ईश्वर ने बाल स्वरूपे पण आपने आराधीए छीए। बालम मुकुंदम मनसा स्मरामि एमां जे चित्र बाल मुकुंदनु रच्यु छे ए खरेखर अद्भुत छे। तो आ कृष्ण भगवानी बाल लीला अपार छे। बधी तो भागवतकारे निरूपी पण नथी एटली अपार छे। केटलीक निरूपी छे एमांथी ए ज कमल छांडी जाने बाला स्वामी अमारो जागशे जागशे तने मारशे मने बाल हत्या लागशे। तो कई लीला नो आस्वाद आपणे करवो छे एनो आप सौने ख्याल आवी गयो हशे। तो आपणे ए लीलाना आस्वादन माटे ए लीलाना साक्षात्कार माटे अत्रे उपस्थित वरिष्ठ आख्यानकार धार्मिक लाल भाई ने विनंती करिए। श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। ओम परमात्मने नमः। श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेवा। बोलो श्री कृष्ण गोविंद हरे हरे मुरारे। श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेव। हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे। श्री कृष्ण ચંદ્ર ભગવાન હમણાં કહ્યું તેમ સુંદર ભાગવતની કથા આપણે ત્યાં શ્રીમદ ભાગવત શ્રી મહાભારત અને શ્રી રામાયણ એ ઉત્તમ અને અદ્વિતીય ગ્રંથો છે। એમાં આવતી કથાઓ બાળ વૃદ્ધ સૌ કોઈને વિદિત હોય। દશમ સ્કંદ એ ભાગવતનું હૃદય નિરોધ લીલા એવું સંતો કહે છે। અખિલ બ્રહ્માંડ નાયક એવા પરમાત્મા જયારે બાલક બને અથવા બાલ ભાવ સખા ભાવને સ્વીકારે ગોકુળ અને વૃંદાવનમાં ત્રણ મુખ્ય છે। એક તો નંદ આનંદ ચિત્તી શક્તિ યશોદા અને બીજા પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણ। આ ત્રણનું આકર્ષણ એ ગોકુળ વૃંદાવનમાં રહ્યું છે। પ્રભુનું પ્રાગટ્ય થયા પછી
કૃષ્ણ જન્મ થયા પછી કૃષ્ણની વિવિધ લીલા ગોકુલવાસીઓને ગોપ ગોપીઓને આનંદ આપતી હતી. કોઈના ઘરમાં જઈને માખણ ચોરી કરવી તો કોઈ અસુર આવે કૌંસનો મોકલેલો તેનો નાશ કરવો. ભગને સકટાસુર કહ્યું છે કવિએ, અને તેને પલમાં સીધા ચોર શું સમજે અધમ અધૂર તમારા કા આમ ભારે છે. નાજુક નંદ કુમાર મહાકવિ પ્રેમાનંદ દશમસ્કંદના 51-52 અધ્યાય સુધીનું વર્ણન કર્યા પછી એમના શિષ્યને આ પરિસ્થિતિ આ સેવા સોંપી અને પોતે પરમધામ પધાર્યા છે એવું લાગે છે એમના સાહિત્ય પરથી. શ્રીમદ ભાગવતના 16 અધ્યાયમાં નાગદમન લીલા પ્રેમાનંદજી વર્ણન કરે છે. નાગદમન તે નાગદમન કહેવાય તેની કથા કહું સાંભળો શ્રોતા. ભગવાન શ્રી કૃષ્ણ એમને નાગદમન કેમ કર્યું? કહેવાય છે કે વિવિધ લીલા કરતા ભગવાન શ્રી કૃષ્ણ આજે પોતાના ભાઈ બળદેવને ઘેરે મૂકી અને ગોવાળિયાઓની સાથે ચાલ્યા. આગળ ગાય ગોવાળો જાય એ મંગર વાગે એ વેણુ રાખ્યા રામ સર્પ સંબંધી કરવું કામ. યમુનાના કિનારે ગવાળિયાઓ ગાયોને આગળ કરી જાય છે, મધુર મહુવર વાગે છે અને માસળીના મીઠા સુર પણ ત્યાં સંભળાઈ રહ્યા છે. આજે ભગવાને કે નિમિત્ત બનાવ્યું અમારા નંદ બાબા કૌંસને ઘેર મથુરામાં કર આપવા દર વર્ષે જાય. ત્યારે એક વાર કહેલું તમારા બંને બાળકો બહુ પરાક્રમી છે, શક્તિમાન છે. એવું સાંભળ્યું છે કે સોનાના કમળ યમુનાજીમાં થાય, સોનાના કમળ યમુનાજીમાં થાય છે. હવે આવો તારે લેતા આવજો. ભગવાન શ્રી કૃષ્ણને ખબર પડ્યો આ કૌંસનો સંદેશો. કૌંસના સમાચાર ભગવાનની બુદ્ધિને કોઈ પહોંચે નહીં. અમારા કૃષ્ણ ભગવાન નિમિત્ત બનાવે છે ગ્વાળિયાઓને કે આજે આપણે ગ્રામત રમીએ, ચાલો ચાલો યમુનાના જળ તમે પણ પીઓ અને ગાયોને પીવડાવો. લાલા અહીંયા તો ન પી શકાય. કેમ પણ? વસે નાગ કાળો કાળી જળ કેમ પીવાશે વનમાળી. આમાં તો કાલીનાગ રહે છે. ભગવાન કે કાલીનાગ ભણે તો પાણી પીવો, હું જોઉં છું શું થાય છે. કથાનો વિસ્તાર તો ઘણો છે પરંતુ સમય મુજબ પાણી પીતા ગુપ્ત બાળકો અને ગાયો એ મૃતપ્રાય થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાની કરુણા દ્રષ્ટિથી એમને ફરીથી જીવિત કરે છે. આજથી 5000 વર્ષ પહેલા આપણે અત્યારે પર્યાવરણની શુદ્ધિ વિશે કહીએ છીએ. પૃથ્વીના મુખ્ય 5 તત્વ પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ એમાંથી જળ દૂષિત થયું હતું. કોને કર્યું? કાર્ય નાગે. વૃંદાવન એ માનવ જીવનની સત્સંગની ભૂમિકા, સુંદર મનોજ્ઞ આનંદનું સ્થાન. તેમાં એના એક જરામાં કાલીનાગ વસે ભગવાનથી સહન ન થાય. જળ એ તો પાણી માત્રનું જીવન છે. મનસા સર્પ કાઢવાની કેદી અને ગોવિંદે ગેડી હાથમાં લીધી. કદી પરવટ પિતા મરવાળી ગેડી રમે વનમાળી. આપણે રમત રમીએ આ દડો અને ગેડીથી આપણે ખેલીએ. જો દડો જુમનામાં જશે, જેનાથી જશે દડો લેવા જશે. લાલા એવું કે હા
ભગવાન શ્રી કૃષ્ણ કદમના વૃક્ષ ઉપર પલપટ પીતાંબર વાળી અને ઉભા છે. ગેડી દડો રમતા રમતા એ દડો એ યમુનાના જળમાં પડ્યો. ગવાડીએ કે લાલા લાલા આ દડો તારાથી જળમાં પડ્યો તો કે મારાથી પડ્યો, હું લેવા જઈશ. મનસા સર્પ કાઢવાની કીધી. ગુરુ ચરણ કમળ પંકજ પંકજ પદ પ્રેમ ધ્યાન રાખું અને માધો નાગ દમન. મનસા સર્પ કાઢવાની કીધી, ગોવિંદે ગેડી લીધી. આ વર્ણન મહાકવિ પ્રેમાનંદ. દડો કાઢવાના મળશે શ્રી કૃષ્ણ કદમ વૃક્ષ ઉપર અને કૂદકો મારે આખું વૃક્ષ નીચે નમી ગયું. બળચરના ભારથી મેલું કાપ્યો, ચડ્યો ચંદ્ર નક્ષત્ર ને ભાનું કાપ્યો. મેરુ પર્વત ત્યાં ડગી ગયો અને કૈલાસમાં મહાદેવ બળ્યો. સમુદ્રના જળ ત્યાં બહાર આવી ગયા અને એવા બહારથી અમારો કૃષ્ણ જયારે આવીને યમુનામાં કૂદકો મારે, સીધો કૂદકો માર્યો કે તરત જ ખરેખર આવીને જ્યાં કાળીનાગનો ધરો હતો અને કાળીનાગ મહારાજ સુતા છે ગેટમાં, એમને શું ચિંતા. જે લોકો નફરા છે, જેની કોઈ ચિંતા નથી, જેનો જન્મ બીજાને ભારરૂપ છે, જગતના લોકોને દુઃખ દેવા રૂપ છે, કલહરૂપ છે. કલિમ નદી કલિંદા, કાળીનાગ દુઃખરૂપ છે અને દુઃખરૂપ સ્થાનમાં તે રહે છે, એ કલરૂપી સ્થાન, એનું નામ કાળીનાગનો ધરો. લ્યો એવું સંતો માને. અને ભગવાન સીધા કૂદકો મારે છે. અમારા ભગવાનનો કૂદકો પણ સારો, અમારું ભગવાનનું બોલવું પણ સારું. અમારા શ્રી મહાપ્રભુજી વલ્લભે મધુરાષ્ટકની અંદર સુંદર રીતે વર્ણન કર્યું. કરણ મધુરમ તરણ મધુરમ હરણ મધુરમ રમણ મધુરમ વમિત મધુરમ શમિત મધુરમ મધુરા. ભગવાન શ્રી કૃષ્ણ જે જગ્યા ઉભા રાખે તરત જ મોટે માં બોલો રે નાગપતનું કે જે કોણ છે ભાઈ, હજુ તો દૂધના દાંત એ તારા ખરેખર ફૂટેલા છે, પડ્યા પણ નથી. સર્પ સાંભળશે મોટે માં બોલશો રે. આજે કંસ જેવા પણ કંસ મારા સ્વામીજી કંપે છે, નાગણીઓ કે છે. યમ જેવા યમ પણ કાળીય નાગનું નામ સાંભળીને ડરે છે. તે દૂધમલ અને ગોવાળ અહીંયા શા માટે આવ્યો છે, તું કોણ છે? હમણાં કહ્યું તેમ અમારા આદિકવિ નરસિંહ મહેતા, જેનાથી આખ્યાનની શરૂઆત થઈ, પદ સાહિત્ય અને આખ્યાન એમની પોતે પોતાની ભાષામાં લખ્યા છે. તે પછી પ્રેમાનંદ, આગળ નાગર, ભાલણ, આ બધા કેવા છે. નરસિંહ મહેતાએ આ ભાગવતના પ્રસંગનું નિરૂપણ સુંદર રૂપે કર્યું. પૂછે છે નાગણીઓ, જળ કમળ ચાડી જાય સ્વામી અમા આરો જાગશે, જાગશે રે તને મારશે રે મને બાળ અત્યા લાગશે. હેજી જળ કમળ ચાડી એ કહે બાળક તું
ત્યાંથી રે આવ્યો કે તારા વેશ્રીએ વળાવ્યો નિશ્ચય તારો રે કાળ નથી નાગણ હું તો મારે ભૂલો રે હે નથી મારા રેનીએ વડા આવ્યો મથુરા નગરી મારે યુગ તો સંસારે નાગરો શિષ્વાર્યો હજી જળ કમળ બહુ સુંદર પ્રસંગ ચાખું જણકમળ સાડી જાને પ્રભાતી બહુ સુંદર છે. મથુરા નગરીમાં જુગટું રમતા આવ્યો. જુઓ ભગવાન શ્રી કૃષ્ણ નાના બાલક કૃષ્ણે આ બાળ લીલા કરી છે. નાગદમનનું એક નિમિત્ત બનાવ્યું છે. દૂષિત જળને શુદ્ધ કરવાની ભાવના છે. જળ એ જીવન છે, બધાનો અધિકાર છે. પૃથ્વી કોઈના બાપની નથી, માલિકીની નથી. જળથી પશુ પક્ષી મનુષ્ય માત્ર જીવે છે. અરે ચાલ્યો જા, તું તો કેવો સુંદર છે. તારું નામ એટલે કે મારી માતાએ બે જન્મ્યા તેમાં હું નટવો ને નાનું નાનડો જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કહાનડો રૂપે રૂડો રંગે પૂરો દિસંતો ગોડામ. હે કેવો સુંદર છે તું. અને અત્યારે અહીંયા આવ્યો છે, છતાં કૃષ્ણ જીદ કરે છે, નાગ જાગે છે, નાગણીઓ જગાડે છે, અને બંને વચ્ચે તુમુલ યુદ્ધ થાય છે. બોલો કૃષ્ણચંદ્ર. ગગન ગાજે હાથીઓ. આ યુદ્ધમાં ભગવાનને ખરેખર લપટમાં ઝપટમાં લે છે. શ્રી કૃષ્ણની ભાવના છે, એની સહસ્ર ફણા રૂપી જે વૃત્તિ રૂપી જે ફણા છે, એની એક એક ફણાને હું જો કમળના દરથી નાથું નહીં તો મારું નામ કૃષ્ણ નહીં. આજે હું નાગના ઉફાંડને સમાવી ન દઉં તો હું કૃષ્ણ કેવું. નાગ ચૂડમાં દે, શ્રી કૃષ્ણ પોતાના શરીરને ફુલાવે છે, મોટું કરે છે, અને તે જ વખતે નાગના સાદા ચૂચવે ગરલ ધારા ફૂતકારા. પ્રેમાનંદજીએ સુંદર વર્ણન કર્યું છે. હે નાગના દાંતમાં ઝેર છે, તક્ષકસ્ય વિષમ દંતમ. જુઓ નાગના દાંતમાં ઝેર છે, માખીના શિરમાં ઝેર છે, વૃશ્ચિકના પૂંછમાં ઝેર છે, અને સર્વાંગે દુર્જનો વિષમ. દુર્જન માણસના શરીરમાં વિષ છે. જુઓ નાગના દાંતમાં ઝેર, પણ નાગને દીવો કરો તો નાગ પ્રસન્ન થઈને ફેર મારીને બેસી જાય. પણ કેટલાક એવા નાગદેવ એવા હોય છે મનુષ્યોમાં કે જે દીવો શું ગમે એટલી આરતી કરો તોય રીઝાતા નથી, એ લોકોને પીડે છે. ભગવાન પોતાના શરીરને ફુલાવે, નાગ એકદમ હળવો થઈ ગયો, અભિમાન ઉતરી ગયું છે. નાગણી આ દ્રશ્ય જોઈ નાગણ સૌ વિલાપ કરે છે, નાગણ બહુ દુઃખ આપશે, મથુરા નગરી મારે લઈ જશે, અને નાગનું શિશુ કાપશે, એને મારશે કાપશે. દ્રશ્ય જોઈ ગોવાળિયાઓ પહોંચ્યા છે યશોદા માતાને સમાચાર આપવા, અને આ કરુણ સંદેશ સાંભળી માતા યશોદા નંદ રાજા બળદેવજી વગેરે ત્યાંથી આવી પહોંચ્યા છે. આંખમાંથી પાણી વસે છે. આ પ્રસંગનો એક ભાવ મીરાબાઈએ સુંદર વર્ણન કર્યું. શું વર્ણન કર્યું? જમ નામે કૂદ પડ્યો કનૈયો તેરો, જમ નામે કૂદ પડ્યો નીરખત નીર જજો, પડ્યો નંદ યશોદા ગોપ ગોપી નીરખત નીર જજો, યમુના કૂદ પડ્યો.
कहे प्रभु गिरिधर नागर। कंस को जीव डरो तो खड़ा मेरा भाई नु आप दसू भाव बतावे जे कंस डरी गयो पर यशोदा तो जाने मूर्छित थी गया। बल्लभ जी शांत को ना आप गभराशो नहीं गभराशो नहीं बे घड़ी राह जुओ पछी पानी में पड़वू तो पड़जो। बोलो श्री गोवर्धननाथ वक्त माता यशोदा विलाप करे छे। अमरा प्रेमानंद जी दशम स्कंद में देवकी विलाप यशोदा विलाप अरे दमयंती विलाप आ त्रण विलापो ने मुख्य स्थान आप मरु माणक नु रे ऋषाणो पूरे हे श्यामिया ऐ तारा मन माते शु आव्यो रे श्यामिया कालिंदे नो काळो पाणी माई वसे काळो पाणी। माता यशोदा के हरी आशा ते शू मळवानी केम आवे वन मारी रे मारु माणक नु रे पुत्र पामी छेल्ले आश्रमे उछेर प्रतिपादी निपसनो रस डली गयो अन विजो गुआगे बारी रे ऐसा मलिया रे। जो करुणता माँ के छे ए मारू माणकड़ो ए मारू माणकड़ो रे मारू माणकड़ो दिसाणो रे हे श्यामिया रे। जगत में मानु स्थान केव अरे माता ने माटे तो खरे खरे बोटाद कर जेवा कवि के जननी जोड़ सकी नहीं मरे ले रो मीठा मधुर ने मीठा बेहुला सांभजो। माँ जशोदा कैसे काष्ट पे क्वा खाण कठन अन ते पे कठन लोडू हरिया साते सुमड़वानी केम ने काढू मोडू रे मारू माणक नु दिसाणो पूरे हे श्यामिया अने तारा मन माते शू आव्यो रे। यशोदा कल्पान करी त्या भगवान ने तरत ज नागरे એની ફણાની વૃત્તિને કમળથી નાથી છે બહાર આવીને બંસરીનો નાદ કર્યો છે અને ત્યાં કૃષ્ણનું દર્શન કરતા સૌને પારાવાર આનંદ થયો છે। ગોવાળિયા અર્કી ગયા છે યશોદા માતા જોઈને પ્રસન્ન થયા છે અને કૃષ્ણનું દર્શન કરતા કરતા સૌને આનંદ થયો અને કહેવા લાગ્યા શું કહેવા લાગ્યા જય જય શ્રી કૃષ્ણ ચંદ્ર નંદ કે દુલા। તે જ વખતે નાગણી હોય ભગવાન શ્રી કૃષ્ણ ને સગ મોતી ડે બધાવ્યા। અમારો નરસિંહ કે છે નરસૈયાના નાથ પાસેથી નાગણે નાદ થયા જય જય શ્રી સારું થયું પ્રભુ તમે મારા પતિના દર્પણે ઉતાર્યો છે પોતાના બાળકોને ભગવાનના ચરણાર બિંદમાં સુવાડી દીધા છે। સમજો આ પ્રસંગને વિવાદની દ્રષ્ટિએ કે જો બાળકોને સુવાડા ન હોત તો કૃષ્ણનો ક્રોધ સમજ નહીં। જય જય શ્રી કૃષ્ણ ચંદ્ર નંદ કે દુલા જય જય શ્રી કૃષ્ણ ચંદ્ર નંદ કે દુલા રે પ્યારે નંદ કે દુલા રે રે નંદ કે તાળી આપો આ ભજન નું માન તો તાળી છે એક ઓહ નંદ કે દુલારે ઓહ નંદ કે દુલારે ઓહ નંદ કે દુલારે પ્યારે નંદ કે દુલારે જય જય શ્રી કૃષ્ણ।
के दुलारे, नंद के दुलारे, नंद के दुलारे, नंद के दुलारे, नंद के दुलारे, जय जय जी। ओहो डाले ए नंद के दूला, ए नंद के दूला, हरे नंद के दूला, हरे नंद।